જનતાનો ચુકાદો કાર્યક્રમમાં એક બાદ એક પરિણામ આવી રહ્યા છે અને આપણે ચર્ચા કરી રહ્યા છીએ આ પરિણામ ઉપર જ. આપણે સાથે બ્રેક બાદ જોડી ગયા છે રુઝાન ખંભાતા કે જેઓ સોશિયલ એન્ટરપ્રિન્યોર છે. રુઝાનજી આપનું સ્વાગત છે. રુઝાનજી આપને પૂછવા માંગે છે કે પરિણામ આવી રહ્યા છે મહાનગરપાલિકામાં ભાજપનો દબદબો, કહેવાય કે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં કોંગ્રેસ ક્યાંક આગળ જોવા મળી છે, પણ આ પરિણામ વિશે આપણે પ્રતિક્રિયા આપશો? સૌથી પહેલા તો મેં પહેલા બી કીધું કે આપણે અત્યારે આમ જોવા જઈએ તો હું એવું નથી કહેવા માંગતી કે કોંગ્રેસ જીતી છે. હું એવું કહેવા માંગુ છું કે ભાજપ હારી છે. કઈ રીતે કે આઈ મીન જે રીતના રીઝન્સ હતા, પરિબળો જે બધા પેદા થયા હતા અને જે રીતે એ લોકોએ એને કંટ્રોલ ના કરી શક્યા અને એના લીધે ઇટ વોઝ નોટ, આઈ વુડ રાધર સે કે આઈ મીન મારે એમના પાસેથી કોંગ્રેસ પાસે જશ નથી લઈ લેવો, પણ એ લોકો અગર કોંગ્રેસ રિયલી મહેનત કરતા આનાથી સારા એ લોકોને રિઝલ્ટ આવશે જે નથી આવ્યા, પણ એ લોકો માટે સેટિસ્ફેક્ટરી રિઝલ્ટ છે કોંગ્રેસ માટે. પોઈન્ટ નંબર વન. પોઈન્ટ નંબર ટુ, જે ભાજપને બહુ ટેન્શન કરવાની વાત છે એ છે, ભલે આપણે કહીએ ભાજપ કહે છે કે આપણા મહાનગરપાલિકાઓ જીતી લીધી છે, પણ તમે અગર એક અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી જુઓ કે લેટ અસ સે કે મહાનગરપાલિકાઓમાં વોટર્સ હતા મે બી એપ્રોક્સલી 1 કરોડ એપ્રોક્સ છે, અને અગર તમે આ જુઓ કે જે જિલ્લા પંચાયત એમાં ટોટલ વોટર્સ એપ્રોક્સ 2 કરોડની આસપાસ છે, એટલે તમે જોશો તો અગર વોટર બેઝ જુઓ તો કોંગ્રેસનો વધ્યો છે. દેટ મીન્સ કે જે એન્ટી ઇન્ક્યુમ્બન્સી ઇફેક્ટ કહેવાય કે બીજા પરિબળોની વાત કરે છે, રિઝર્વેશન ઇફેક્ટ કહેવાય કે જે ડેવલપમેન્ટ એક્સપેક્ટેડ છે ને જે નથી થાય એ કહેવાય, એ બધા જ રિસ્પોન્સિબલ છે કે તાકી જિલ્લા પંચાયતને તાલુકામાં કોંગ્રેસે અત્યારે સારું કર્યું છે. સો કમિંગ બેક ટુ, ઇફ આઈ લુક એટ ઇટ, બોથ સાઇડ્સ, કોંગ્રેસ એન્ડ બીજેપી બંને સાઇડોના કાફી લર્નિંગ્સ અગર એ લોકો લેશે સિરિયસલી, અગર એ લોકો એ ઘમંડમાં રહેશે કોઈ બી સાઈડ કે ભાઈ અમે જીતી ગયા, અમે સર્વસ્થ, યા જો જીતા હોય સિકંદર એટલે અમારું જ બધું, તો એ લોકોનું જે 2017ની વાત કરીએ, જેમ અત્યારે કે છે અત્યારે સેમિફાઇનલ્સ રમાઈ રહી છે અને વિધાનસભા 2017માં, તો અગર એ લોકો આને સિરિયસલી નહીં લેશે આઈધર સાઈડ, તો જે ઓનેસ્ટલી સ્પીકિંગ જે પહેલાં કોંગ્રેસનો મૂડ રહેતો હતો કે જો જીતા હોય સિકંદર અમે જ સર્વસ્થ અને એટલે એ લોકોનો ડાઉનફોલ આવ્યો, સિમિલરલી અગર ભાજપ એને એક્સેપ્ટ નહીં કરે તો એ લોકોનો બી ડાઉનફોલ આવશે. એટલે આ એ લોકો માટે એક લાલબત્તી સમાન છે અને ઇટ ઇઝ બેટર કે જે બી બંને પાર્ટીઓ છે એ લોકો પાસે જે છે જે શુડ નાઉ બિલ્ડ અપ ઓન ધીસ, એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. જી મહેશભાઈ, પણ તો ક્યાંક આપણે એવું લાગે છે કે જે રીતે પાટીદાર અનામત આંદોલન આવ્યું ત્યારબાદ ક્યાંક કોંગ્રેસને એવું હતું કે એ રીતે એક ઇમેજ બનાવી દીધી હતી કે ક્યાંક હવે ભાજપ તો સત્તા પરથી ગયું છે, ભાજપ તારા વળતા પાણી, કે અમુક ઘણા બધા એવા સ્લોગન આવ્યા હતા, એટલે ક્યાંક એવું ઓવર કોન્ફિડન્સ હોવાના કારણે મહાનગરપાલિકામાં જે ભાજપને કોંગ્રેસે ફટકો પડ્યો છે એ ક્યાંક ઓવર કોન્ફિડન્સના કારણે હોઈ શકે? ના, એવું કહી ના શકાય ઓવર કોન્ફિડન્સના કારણે, પણ ફટકો કોંગ્રેસને ક્યાંય પડ્યો જ નથી, મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય કે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત. તમે ટકાવારી મતદાન જુઓ અને જે સીટો અમારી આવી છે એ અમારો ગ્રોથ જ થયો છે, અને જિલ્લા પંચાયત તાલુકામાં જો ઓલમોસ્ટ તો અમે જીતી જ ગયા છીએ, લગભગ 17ના પરિણામો આવવાની બોર્ડર ઉપર છીએ અને 17માં અમે આગળ જ છીએ. તાલુકા પંચાયતમાં પણ એ રીતે જ રહેશે, 100% અમે ત્યાં પરિણામ નથી મેળવી શક્યા, પણ અમારી સીટો તો ત્યાં ને ત્યાં દર તમે જુઓ તો અમારો વધતો જ ગયો છે, એટલે અમને ક્યાંય ફટકો પડે એવું ક્યાંય અમને દેખાતું નથી ક્યાંય. જી રુઝાનજી, જે રીતે ભાજપ વિકાસના નામે જીત મેળવી રહી છે, જે દિલ્હીમાં કે બિહારમાં તને જીત ના હાંસલ કરી શકે, પરંતુ અત્યારે સ્થાનિક સ્વરાજ ચૂંટણીના પરિણામોની વાત કરીએ, વિકાસના નામે આગળ વધી રહી છે. જો ભાજપના રાજમાં જો વિકાસની વાત કરીએ તો આપણે વિકાસ કેટલો જોયો, અને ખાસ આપ એક મહિલા છો ને જોયું કે મહિલાની જો વાત કરીએ તો આખા મહિલા વર્ગમાં કેવો વિકાસ આપને જોવા મળ્યો, સાચે આપ સોશિયલ એન્ટરપ્રિન્યોર છો, કેવો વિકાસ આપે જોયો, શું કહેશો? સૌથી પહેલાં અગર તમે બિહાર જોડે કમ્પેરિઝન કરો છો, થોડું નહીં કરું, કારણ કે વિધાનસભાની ચૂંટણી એક અલગ લેવલથી અલગ એંગલથી લડાય છે અને કરતા આવ્યા છે, કોઈ પણ પક્ષ હોય કહેવાય કે બિહાર દિલ્હીની કમ્પેરિઝન આ ચૂંટણીથી થતી આવી, સાચી વાત છે, પણ ફ્રોમ માય પોઈન્ટ ઓફ વ્યુ, આસ્ક મી ફ્રોમ માય પોઈન્ટ ઓફ વ્યુ, આઈ વી કેનોટ કમ્પેર ઇટ. પોઈન્ટ નંબર વન. પોઈન્ટ નંબર ટુ, હવે જે તમારો ક્વેશ્ચન છે કે સૌથી પહેલાં આપણા જે ગુજરાતમાં 50% વુમેન રેઝર્વેશન છે આપણા થેન્ક્સ ટુ મુખ્યમંત્રી છે, એટલે આઈ ટેક ઇટ વેરી પોઝિટિવલી, કારણ કે એક જે સત્ય કહેવાય છે કે જ્યારે બહેનો મલ્ટીટાસ્કિંગ કરે છે, કમ્પેશનેટ છે, ટીમ બિલ્ડિંગ કરે છે, અને અગર બહેનો પોલિટિક્સમાં વધારે આવશે તો જે સૌથી મોટો ઇશ્યુ પોલિટિક્સમાં અત્યારે જે છે કરપ્શન છે, એવું નથી કહેતું કે કરપ્શન બંધ થઈ જશે યા પતી જશે, પણ એવું 100% છે કે કરપ્શન કંટ્રોલમાં આવશે. અને બીજું કે જે બહેનોના ઇશ્યુઝ છે સૌથી મોટા, અગર જે કહીએ તો સેફ્ટી સિક્યોરિટીના ઇશ્યુ કહીએ યા સેક્સ્યુઅલ હેરસમેન્ટ એટ વર્ક પ્લેસ કહીએ, તો આઈ એમ શ્યોર એ ઇશ્યુઝ બી વધારે કંટ્રોલમાં આવશે, કારણ કે
બે રીઝન માટે અગેન કંટ્રોલમાં આવશે, બિકોઝ બેનો સત્તા પર આવે છે એટલે આપોઆપ એનો કંટ્રોલ આવે છે, કારણ કે એ લોકોની નજરાનીમાં નિગરાનીમાં આવે છે. અને બીજું કે જે સોશિયલ ડેવલપમેન્ટ યા જે સોસાયટી યા જે કમ્યુનિટી સમાજનું ડેવલપમેન્ટ થાય છે, જ્યારે એ લોકો બહેનોને અત્યાર સુધી પિતૃત્વવાળા સોસાયટી હતી એટલે એ લોકો કોઈ જે વિચારી જ નહોતા શકતા કે બહેનો અમારી જોડે ખંભાથી કંધાથી કંધા મેળાઈને બેસી શકે, પણ હવે એ લોકોને ખબર પડે છે કે ના હવે બહેનો કંધાથી કંધા મેળાઈ શકે, એટલે મેન્ટલી એ લોકો એના માટે તૈયાર થઈ રહ્યા છે. અને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે બહેનોને એનાથી ડિગ્નિટી મળે ને રિસ્પેક્ટ મળે. અમારી કશું એડ કરવા માંગે કે જે રીતે ગુજરાતમાં એટલે કહેવાય કે દિલ્હીનું જે રેપની ઘટના બની ત્યારબાદ જે મેસેજ પડતા હતા કે ગુજરાતમાં એકદમ મહિલાઓ સેફ છે, રાત્રે મોડા સુધી પણ મહિલાઓ બહાર ફરી શકે છે, એટલે ક્યાંક ગુજરાતને એક મહિલાઓ માટે એક સેફ શહેર માનવામાં આવે છે, એટલે આખું રાજ્ય માનવામાં આવે છે. એમાં ઓબ્વિયસલી અગર તમે એ બધા કમ્પેરિઝન્સ કરો તો યસ, પણ અગર તમે બીજી રીતે જો સેફ ઇન ટર્મ્સ ઓફ કે યસ આપણે ત્યાં રેપ નથી, રસ્તા પર ચાલો રેપ નથી, પણ સૌથી વધારે જેટલું અમને ખબર છે, બીજા દેશ સ્ટેટમાં બી છે જ, પણ જેટલું અમે આમાં કામ કરીએ છીએ કે સૌથી વધારે ડોમેસ્ટિક વાયલન્સ છે જે ઘરોની અંદર થાય છે. અને એ કોઈ બી હોય, આઈ મીન શું કહેવાય, કોઈ બી સ્ટ્રેટ ઓફ સોસાયટી, એટલે એવું નથી કે ગરીબના ઘરે થાય ને અમીરના નથી થતું, બધે થાય છે. એટલે આ જે મોટી ચેલેન્જ છે અને એ આખી હ્યુમેનિટી પર ચેલેન્જ છે, એટલી ગવર્મેન્ટની ચેલેન્જ નથી, આ ચેલેન્જ એવી છે કે જેમાં સૌથી પહેલાં તો આપણું સમાજ ઇમ્પોર્ટન્ટ છે, સમાજ હેઝ ટુ કમ અપ એન્ડ ટેક કેર ઓફ ઇટ, પછી ગવર્મેન્ટને લોસ, કારણ કે લોસ તો મૂકાઈ ગયા છે, પણ આપણે સમાજ બોલતું નથી, ફેમિલી બોલતું નથી, છોકરી બોલતી નથી, કારણ કે એને ફેમિલીનો ડર છે ને સમાજનો ડર છે. એટલે અગર આ આખો ઇશ્યુ છે તો ધેસ ઇઝ મોર ઓફ અ સોસાયટી ઇશ્યુ, નોટ મચ ફોર ધ ગવર્મેન્ટ ટુ ટેક. હા, ગવર્મેન્ટનું સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે અગર જ્યારે એફઆઈઆરઓ નોંધાય છે તો એના જે એફઆઈઆરઓ પછી જે કેસીસ લડાઈને જે કન્વિક્શન થવા હોય, જે જ્યુડિશિયરીનો ઇમ્પોર્ટન્ટ રોલ છે એ થોડો વીક પડે છે, અને એફઆઈઆર નોંધાવવાનો એ વીક પડે છે, પણ એ સિવાય ઇમ્પોર્ટન્ટ રોલ અત્યારે જે સમાજે બહાર આવીને બહેનોને સપોર્ટ કરીને ડોમેસ્ટિક વાયલન્સ રોકવું જોઈએ એ નથી થતું, એ સત્ય છે. જી ચોક્કસ. મહેશભાઈ, આપને પૂછવા માંગે છે કે જે રીતે કોંગ્રેસ દ્વારા કે અન્ય પક્ષો દ્વારા આક્ષેપ થતા હતા કે ભાઈ ભાજપ છે એક જ વાત લઈને કે વિકાસનો મુદ્દો જે લડી રહી છે એ વિકાસનો મુદ્દો ક્યાંક તેમને ભારે પડશે, પછી જે રીતે નરેન્દ્ર મોદીનો ચહેરો ક્યાંક કહેવાય કે એક આખો ભાગ પડી ગયા હતા, નરેન્દ્ર મોદીનો ચહેરો અને એક કહેવાય કે ગુજરાત રાજ્ય એમ જ્યારે એ મુખ્યમંત્રી હતા ગુજરાત રાજ્યના ત્યારે એ બધું હતું, પરંતુ કહેતા કે એક જ ચહેરાથી આ ભાજપ લડી રહી છે, પરંતુ એ જ એનો જ એમને ફાયદો થયો આપને લાગે છે, શું કહેશો? મહેસાણા જિલ્લામાં એમ કહેવાતું કે મહેસાણા જિલ્લો એટલે ભારતીય જનતા પાર્ટીનો ગઢ, અને ત્યાં બેન અને એમ કહેવાય કે પ્રધાનમંત્રી પણ મહેસાણા જિલ્લાના અને ગૃહમંત્રી મહેસાણા જિલ્લાના અને એમ કહેવાય કે મુખ્યમંત્રી પણ મહેસાણા જિલ્લાના. આજે હાલની તારીખમાં બેચરાજી તાલુકા પંચાયત રજનીભાઈ પટેલના વિસ્તારમાંથી કોંગ્રેસે કબજે કરી છે, મહેસાણા જિલ્લા પંચાયત પણ કોંગ્રેસે કબજે કરી છે. એટલા માટે એ ચહેરો અને એના કારણે ચૂંટણી અને એના જ કારણે આ બધું થયું હોય માનવું ખોટું છે. પ્રજા હવે ઓળખી ગઈ છે, વિકાસની વાતો કરી, વિકાસને બનાવવાની વાતો કરી, પણ ક્યાંય વિકાસ થયો નથી. ગામડાના લોકો તો બિલકુલ સમજી ગયા છે. આ મતદાન ઉપરથી ખ્યાલ આવી જવો જોઈએ કે આ કપાસનો ભાવ હોય કે બીજો કંઈ પણ આરોગ્યનો પ્રશ્ન હોય કે કોઈ પણ શાળાનો પ્રશ્ન હોય એના કારણે આ બધું ઇફેક્ટેડ થયું છે, અને એના કારણે જ આપણને અમને પરિણામો મળ્યા છે. જી, પરંતુ ક્યાંક હવે મહાનગરપાલિકાની જો વાત કરીએ તો કોંગ્રેસને ક્યાંક મનોમંથન કરવાનો, વિચાર વિમર્શ કરવાનો એક સમય પાકી ગયો છે લાગે છે આપને? જનાદેશ તો લોકશાહીમાં તો સર્વપ્રથમ જનાદેશ તો માથે ચડાવવો જ પડે, પણ 100% મનોમંથન કરશે. અને આવનારા 2017ની સાલમાં વિધાનસભાની ચૂંટણીઓમાં કઈ રીતે જીતવું, શહેરી વિસ્તારોમાં કઈ રીતે જવું, એના માટે 100% મનોમંથન. કોંગ્રેસની કેવી સ્ટ્રેટેજી રહેશે? સ્ટ્રેટેજી લોકો સમક્ષ જશે, અને આ વિકાસની જે વાતો કરી રહી છે સરકાર અને જે વિકાસ કરે કોંગ્રેસ શું કરવા માગે છે તેની સ્ટ્રેટેજી લઈને પણ તે શહેરી વિસ્તાર તરફ પ્રયાણ કરશે, અને ક્યાંક ને ક્યાંક સમજાવટનો, જેમ અમે ત્યાં સફળ રહ્યા છીએ ગ્રામ્ય વિસ્તારોમાં જિલ્લા પંચાયતોમાં, એ રીતે જ એ સફળતાને એ જ આખું જે અમે વિકાસ આની વાતો કરી જિલ્લાઓમાં તાલુકામાં એ જ વાત લઈને અમે શહેરી વિસ્તાર તરફ જઈશું. અમારે એડ કરું છે, એમને ખબર છે પણ કદાચ બોલવા નથી માંગતા, કે કોંગ્રેસનું નગરપાલિકા અને મહાનગરપાલિકામાં બેઝ જ બહુ ઓછો છે. એમને આપણે શું કહેવાય, તાલુકા અને વિલેજ લેવલ પર બેઝ છે, પણ તેમાં એ લોકોનો પહેલાંથી બેઝ ઓછો હતો બીકોઝ ઓફ આટલા વર્ષોથી બીજેપીના શાસનના લીધે. અને ઓબ્વિયસલી અત્યારે બી એ બેઝ એ લોકો આટલા શોર્ટ નોટિસમાં બનાવી જ ના શકત, એટલે એ લોકો એના માટે એ લોકોને બહુ મહેનત કરવી હવે પડશે, કારણ કે હજી બી પાલિકા અને નગરપાલિકા એ લોકો માટે ટફ રહેવાની જ છે જ્યાં સુધી એ લોકો પોતાનો બેઝ સ્ટ્રોંગ ના કરે. ને હવે મે બી આ બીકોઝ એ લોકોને કોન્ફિડન્સ આવ્યો. અત્યારે ડ્યુ રિસ્પેક્ટ, અત્યારે લોકો પહેલા આ ઇલેક્શનની 2 કે 4 મહિના પહેલા આમ પેલી આમ મરેલી હાલતમાં હતા, બરોબર, પણ હવે થોડું બીકોઝ પંપ થયું છે, ઓક્સિજન મળ્યું છે, એટલે હવે થોડો પાવર આવ્યો છે, અને એ પાવર એ લોકો રાઇટલી યુઝ કરશે. અગર વોટ એવર રીઝન, મેં કહું એન્ટી ગ્યુમ્બિકન્સી કે જે બીજા બધા પાવર તો પાર્ટીના નામ આંદોલનથી આવી ગયો હતો.
પણ હવે કમિંગ બેક ટુ ધ ફેક્ટ કે અગર એ લોકોના જિલ્લા અગેન આઈ એમ રિપીટિંગ કે જિલ્લા પંચાયત તાલુકામાં જે એ લોકો પાસે પાવર આવ્યો છે આજની તારીખમાં લેટેસ્ટ છે કે બીજેપીએ કંઈ બી કરવું હશે જે વિલેજ લેવલ પર તાલુકા લેવલ પર તો એ લોકોને જિલ્લા પંચાયતની જરૂર પડશે હવે અગર ત્યાં આ લોકો તામધામ ચાલુ કરશે ઇફ દે આર અ પોઝિટિવ ઓપોઝિશન વર્ડ યુઝ કરું છું તો ઓબ્વિયસલી એ લોકોને ત્યાં ફાયદો થશે ને એના લીધે અહીંયા નગરપાલિકા અને મહાનગરપાલિકામાં એ લોકોનો બેઝ વધશે કારણ કે હવે એક્સેપ્ટ કરવાનું કે એ લોકોનો બેઝ વધવા જોઈએ પ્રોવાઇડેડ ધ વર્ક ને પાછો એ લોકોની જે જૂની યાદો છે જે અંદર વાળી એ ના કરે તો એ લોકો ઇટ વિલ હેલ્પ ધેમ જી પરંતુ ક્યાં કેવું કહેવા છે મહેશભાઈ કે કોંગ્રેસ પાસે એવો કોઈ ચહેરો નથી પ્રચાર કરવાની વાતો કે એવું કોઈ ક્યાંક ચહેરાની કમી છે એવું લોકો ઉચ્ચારી રહ્યા છે એ આક્ષેપ વિશે શું કહેશો અમારી પાસે આટલું બધું મોડી મંડળ છે ચહેરો છે લોકસભામાં અમારી બહુમતી આ વખતે નથી આવી પણ 10-10 વર્ષથી મનમોહનસિંહજીની સરકાર રહી હતી ગુજરાતમાં અહીંયા પણ અમારી જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતો ભૂતકાળમાં રહેલી છે પણ કોઈ કારણોસર અમને પ્રજાએ સ્વીકાર્યા નહોતા પણ આ વખતે એટલા બધા જોરથી ને અમને સ્વીકારી લીધા છે તમે જુઓ પરિણામો કેવી રીતે વિપરીત આવી રહ્યા છે હાલ ઠીક છે અમે શહેરોમાં હજુ સુધી જેમ રુઝાનબેને કહ્યું ત્યાં પહોંચી નહીં શક્યા પણ 2017માં આવી એડવાઇઝર અમને મળશે ને આવું કંઈક રુઝાનબેન કહેશે તો અમે 100% એમાં પ્રયત્ન કરીશું રુઝાનબેન આપને પૂછવા માંગીશ કે જે રીતે વાત કરીએ કે અત્યારે આ પરિણામ આવી રહ્યા છે સાથે એક વાત એ મેં જે મહેશભાઈ પૂછ્યું કે આનંદીબેન એક ચહેરો છે ભાજપમાં એક ચહેરો છે આનંદીબેન પટેલ હવે જ્યારે નરેન્દ્ર મોદી હતા ત્યારે કહેવાતું હતું કે એક ચહેરો આખો નરેન્દ્ર મોદીનો ચહેરો અલગ અને ભાજપ આખો પક્ષ અલગ એક બે ફાટા પડી ગયા હતા પરંતુ એવું જ્યારે આનંદીબેન પટેલ મુખ્યમંત્રી બન્યા ત્યારે કહેવાતું કે એક લેડી છે શું કરી શકશે એટલે ક્યાંક પક્ષ એમના કહેવાય કે થોડોક પાછો ધકેલાઈ ગયો હતો પરંતુ એક મહિલા તરીકે આપણે પૂછવા માંગીએ છીએ જ્યારે હવે આ રીતના મહાનગરપાલિકામાં પરિણામો આવી રહ્યા છે ને હવે ક્યાંક હવે આનંદીબેન પટેલનો જાદુ વધારે પ્રસરશે એવું આપણે લાગે છે કે મહિલા તરીકે આપણે પૂછવા માંગે શું કહેશું સૌથી પહેલા તો તમારી વાત સાચી છે કે ઇનિશિયલી જે એમને આ બેઠાયા હતા ને પણ હું તો કહું છું કે એમને એમની કેપેબિલિટી પર બેસાડ્યા હતા કોઈ ડાઉટ જ નથી કારણ કે જે રીતે એમને પાયાના કામો કર્યા છે આટલા વર્ષોથી આ થોડું ઘણું આગળ પાછળ થાય એમાં કોઈ ડાઉટ નથી તો કોઈ બી કરે છે રાઈટ બીજું એક ગુડ પોઈન્ટ એમની છે કે એ એક્સેપ્ટ કરી લે છે અગર એમનું કંઈક એમની સાઈડથી કંઈક વીકનેસ હોય તો એમને એક્સેપ્ટ કરીને પોઝિટિવલી આગળ લે વધે છે એવું નથી કે ભાઈ બધા ક્રિટિસાઇઝ કરે છે ને બહુ જ સાચીને બધા ખોટા એ એમનું નથી એટલે આ બે મેં એમના બહુ જ પોઝિટિવ પોઈન્ટ જોયા છે ત્રીજું ઇમ્પોર્ટન્ટ કે અત્યારે તમે જે કહો છો કે ઓબ્વિયસલી બીજેપીમાં બી એક મેન્ટાલિટી તો છે તે કોઈ બી પોલિટિકલ પાર્ટી હોય કોંગ્રેસ હોય કે બીજેપી હોય અત્યારે જે બહેનોની મેન્ટાલિટી અગેન્સ્ટ બહેનોની જે મેન્ટાલિટી છે પાર્ટીની અંદર બી એક સત્ય છે એટલે ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ ફોર ધેમ ટુ ડાયજેસ્ટ અ વુમેન એઝ અ ચીફ મિનિસ્ટર બટ દે હેડ ટુ ડાયજેસ્ટ બીકોઝ એ લોકો પાસે કોઈ ઓપ્શન નહોતું એટલે એ લોકોએ કોઈ બી અંદર બીજેપી દ્વારા કોઈ બી ટાંગા ખેંચ જે કે એને ટાંગા ખેંચ કરી જ રહ્યા છે પણ જે બહેને પોતે પોતાની હિંમતથી અને પોતાની મહેનતથી જે અત્યારે જે એમને ઇલેક્શનનું જે કેમ્પેનિંગ કર્યું અને જેમના જેના લીધે આઈ એમ શ્યોર એમને પોઝિટિવ રિઝલ્ટ મળી રહ્યા છે ભલે એમને સાચું કહ્યું છે કે મહેસાણામાં જે ઘર હતું એ ડોગું મોગું થઈ ગયું છે પણ તમે જોવા જાઓ તો જ્યારે આપણે આપણા હાર્દિક કાંડ એટલે પાટીદાર કાંડ થયો ત્યારે વી વેર ઓલ્સો સરપ્રાઇઝ એન્ડ એગાસ્ટેડ કે આપણા હોમ મિનિસ્ટરનું તે વખતે કંઈક ત્યાં મહેસાણામાં ઘરને એ લોકોએ કંઈક પાટીદાર હોય કંઈક આગ ચેપી હતી કે એવું કંઈક થતું હતું એટલે એ તો બહુ જ નેગેટિવ વાત છે સો કમિંગ બેક ટુ ધ ચહેરાની વાત યા કમિંગ બેક ટુ ધ સીએમની વાત તો ઓબ્વિયસલી મારા ખ્યાલે અત્યારે ધેર ઇઝ અ આઈ થિંક સો કે અત્યારે બીજેપીમાં એમની રિસ્પેક્ટ વધી હશે કારણ કે જે રીતે એમની મહેનત લોકો માંગીશ એક મહત્વના સમાચાર આવી રહ્યા છે વડોદરા વોર્ડ નંબર 14 અને 3 ની બેઠક પર ભાજપની પેલનનો વિજય થયો છે અને વડોદરા વોર્ડ નંબર 5માં આરએસપીના ઉમેદવાર ગોપી તલાટીનો આક્ષેપ છે કે ઈવીએમ મશીનના સીલ તૂટ્યા હોવાથી આ યુદ્ધનો વિજય થયો છે આક્ષેપ કરાયો છે તો વડોદરામાં જે વોર્ડ નંબર 5માં રીતે વિજય થયો છે ભાજપનો અને ગોપી તલાટી આક્ષેપ કર્યો છે કે મતગણતરીમાં ક્યાંક તાળા તૂટ્યા હતા ઈવીએમના તાળા તૂટ્યા બાદ આ રીતનો વિજય જે ભાજપનો થયો છે એના જ કારણે થયો છે આક્ષેપ ગોપી તલાટીએ કર્યો છે જી રુદાજી આપ કઈ કહી રહ્યા હતા ના એટલે કમિંગ બેક ટુ જે રીતે અત્યારે લેટેસ્ટ છે કે આપણે અગર ઓનલી બહેનની વાત કરીએ ફ્રોમ અ બહેન પોઈન્ટ ઓફ ધ સેમ સીએમ પોઈન્ટ ઓફ વ્યૂ જે એમને કરિયા કર્યું નોટ ફ્રોમ ધ બીજેપી પોઈન્ટ ઓફ વ્યૂ તો મારું એવું જજમેન્ટ છે કે જે એમના કલીગ્સ છે ભલે પછી
પગ ખેંચવામાં તો અલગ સ્ટોરી છે, પણ એમના મનમાં એકવાર એમની માટે હજી રિસ્પેક્ટ વધ્યું છે, કારણ કે શી એમના માટે આ મેમોથન ટાસ્ક હતો અને એમને આ મેમોથન ટાસ્ક કહેવાય. એ એક આઉટ નોટ છે કે 100% 100 માર્ક્સથી પાસ થઈ ગયા છે, પણ યસ, એમને એ અગર આટલી મહેનત ના કરો તો આ જે રિઝલ્ટ છે એ ના આવત. એટલે આઈ વુડ રાધર ગીવ હર ક્રેડિટ ફોર ધીસ. અને બીજી ઇમ્પોર્ટન્ટ, ત્રીજી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે કહેવા માગું છું કે અગર બીજેપી, હવે બીજેપી બી સમજી ગઈ છે કે અગર એ લોકોને અંદર અંદર અલગ યુનિટી નહીં રાખશે તો એ લોકોની બી હાલત કોંગ્રેસ જેવી થશે. એટલે આઈ શ્યોર કે હવે એ લોકો કદાચ સુધરશે અને હજી યુનિટી રાખશે. એટલે એક મોકો ફરી ભાજપને મળ્યો છે, આપ એવું કહેવા માંગો છો? જી. રુઝાનજી, બીજો સવાલ કરવા માંગીશ કે એક અગત્યના સમાચાર આપી રહ્યા છે, એક વાત, રાજકોટ જુનાગઢથી, જુનાગઢ જિલ્લા પંચાયત પર કોંગ્રેસનો કબજો થઈ ગયો છે, ભાજપની કારમી હાર થઈ ગઈ છે. જુનાગઢની વાત છે, જિલ્લા પંચાયત પર કોંગ્રેસે કબજો જમાવી લીધો છે અને ભાજપની ક્યાંક કારમી હાર થઈ છે. ગીર સોમનાથમાં વેરાવળ નગરપાલિકા વોર્ડ નંબર 4માં ભાજપની જીત થઈ છે. તો એક બાજુ ભાજપ કોંગ્રેસનો ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે. અમરેલી, મોરબી, રાજકોટ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની જીત જોવા મળી છે. જી હા, અમરેલી, મોરબી, રાજકોટ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની જીત જોવા મળી છે અને રાજકોટ મહાનગરપાલિકા ભાજપની 28 અને કોંગ્રેસની 18 બેઠકો ઉપર જીત હાંસલ થઈ છે. જૂનાગઢમાં જિલ્લા પંચાયત પર કબજો હાંસલ કર્યો છે કોંગ્રેસે અને ભાજપની કારમી હાર થઈ છે. તો જે રીતે મહાનગરપાલિકામાં એક બાદ એક ભાજપ જીત હાંસલ કરતું જાય છે અને ક્યાંક નગરપાલિકા, તાલુકા પંચાયતમાં ક્યાંક કોંગ્રેસ એમનો કહેવાય કે દબદબો જમાવતો જાય છે. આગળ પણ આપને પડપણની માહિતી આપતા રહીશું અને આપ જોતા રહેજો નિર્માણ ન્યૂઝ. અત્યારે સમય થયો છે એક બ્રેકનો, લઈએ બ્રેક.